વિરામ બાદ આગળ વાત કરીએ તો સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં સાધુ મહાત્માએ વન વિભાગના કર્મચારી અને ડીએફઓ પર માર મારવાનો આરોપ લગાવ્યો. સાધુઓએ આ મામલે એમડીએફ રવિન્દ્ર ગોસ્વામીને આવેદનપત્ર આપતા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરેલ છે. આબુરામ સંત સેવા મંડળના મહાત્માઓએ કહેલ કે વન વિભાગના કર્મચારીઓ આજ દિવસ સુધી સાધુ સંતોને હેરાન કરતા હોય છે અને સાધુઓને ઝૂંપડીઓ પણ સળગાવી દેતા હોય છે, જેને લઈને સાધુ સમાજમાં ભારે આક્રોશ પ્રસર્યો છે. મળતી માહિતી મુજબ અરવલ્લી પર્વતોની ગિરિમારાઓમાં આવેલ માઉન્ટ આબુને દેવભૂમિ ગણાય છે, જ્યાં કેટલાય સાધુ સંતોએ તપસ્યા કરેલ છે અને આજે પણ હજારો સાધુ સંતો પહાડોમાં તપસ્યા કરતા હોય છે. પરંતુ હવે આ સાધુ સંતોને વન વિભાગના અધિકારીઓ દ્વારા વારંવાર હેરાન કરાવતા હોય છે, ત્યારે આ શનિવારે માઉન્ટ આબુ વન વિભાગના અધિકારીઓ દિલવાડા પાછળ આવેલ પહાડી ઉપર અગ્નેશ્વર મહાદેવના મંદિર જઈ જંગલમાં કેમ કચરો નાખો છો તેમ કહી સાધુઓને માર મારવા લાગ્યા હતા, ત્યારે અન્ય સાધુઓ પણ બીજા સાધુઓને બચાવવા વચ્ચે પડા પડી તેમને પણ માર માર્યો હતો. એનડીએફએલ બાલાજીએ આખી ઘટના પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જ્યાં સાધુ સંતો અને અન્ય લોકો વિરુદ્ધ વન વિભાગના અધિકારીઓને માર મારેલ તેવી ફરિયાદ કરવામાં આવી, ત્યારે આ બાજુ સાધુ સંતોમાં પણ આ ઘટનાને લઈને આક્રોશ પ્રસર્યો છે, જેને લઈ આજરોજ આબુરાજ સંત સમાજના પદાધિકારીઓ માઉન્ટ આબુ પહોંચી માઉન્ટ આબુ એમડીએમ રવિન્દ્ર ગોસ્વામીને આવેદનપત્ર આપી વન વિભાગ કાયદેસરની કાર્યવાહી માંગ કરેલ હતી. વધુમાં સાધુઓએ જણાવેલ કે જો એમની વાત માનવામાં નહીં આવે તો આવતા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ત્યાં આખી ઘટનામાં બંને પક્ષોએ એકબીજા પર મારા મારવાનો આરોપ લગાવીને એકબીજા પર ફરિયાદ કરેલ છે. અશોક રાણાવાસિયા, જેડેશ ટીવી, આબુ. पालघर वाली तो बहुत ही दुखद घटना है, उसके लिए तो हमारा खूब रोष है पूरे भारत में. लेकिन अभी वो कोरोना विश्व महामारी चल रही है, लॉकडाउन चल रहा है, इसीलिए नहीं तो हमारे पूरे भारत के संत वहाँ पहुँच जाते. बहुत ही दुखद घटना हुई है, संतों को पीट पीट के बेरहमी से मारा, आप सब जानते ही हैं. और यहाँ रही बात माउंट आबू की, तो माउंट आबू में संत दोपहर को मतलब मंदिर में बैठे थे, उनके ऊपर मतलब जो है डीओपो साहब हैं और फॉरेस्ट के दो और उनके साथ थे कर्मचारी, उन्होंने मारपीट की है कि आप मतलब ये कचरा वचरा. उन्होंने कहा कचरा हमारे यहाँ तो है नहीं, इतनी भीड़ है नहीं, लॉकडाउन चलता है, लोग यात्री आते नहीं है, मंदिर बंद है. तो भी उन्होंने मारपीट की है, तो हमने एसडीएम साहब को ज्ञापन दिया है कि ऐसी घटना दोबारा ना हो. यहाँ आबू में तो ऋषियों का मतलब परंपरा से नाता है, पहले से साधु संत जंगलों में रहते हैं, जहाँ संत रहते हैं वहाँ वृक्षारोपण करते हैं, वहाँ शिकार नहीं होने देते. तो ये तो आपके सहयोगी और उनके ऊपर हमला करना मारपीट करना ये ठीक नहीं है. इसलिए पहले भी घटना कुछ हुई है चार पांच, हाँ ऐसी सुनी यहाँ के स्थानीय लोगों से सुना कि कोई राधे बाबा उनकी कुटिया जलाई, एक चंदनगिर जी कुटिया जलाई, दो तीन संतों के साथ और घटना हुई है और ये डीओ साहब वहीं हाजिर थे. इसलिए हमारे संतों के अंदर रोष है, लेकिन हम वो कोरोना लॉकडाउन के हिसाब से हम भी मतलब थोड़े बंधे हुए हैं. देखो अब ज्ञापन दिया है, हो जाता है तो ठीक है, नहीं तो फिर आगे हम आंदोलन कर.